મારા સાહેબ દીધી મારા સાહેબ કંદમૂળ ના પાડ દીધી અઠવાડિયે એક દિવસ હોટલ જોઈશે હોટલ માં ગયા પછી કંદમૂળ તો જોઈશે અને જે દીકરા કે જે દીકરીએ આવી બાંધછોડ ચલાવી લીધી છે ને તમને કહું ગેરંટી સાથે કે એ દીકરા દીકરીને જન્મ્યા પછી મા બાપે ચખાડ્યું નતું એ એ દીકરી લગ્ન કર્યા પછી બનાવતીએ થઈ ગઈ અને ખાતીએ થઈ ગઈ ધર્મને સાચવીને સંસારને સાચવવો હવે અઘરો છે તમારા લગ્નના બજારમાં ધર્મી વ્યક્તિ ચાલે એમ જ નથી ક્યારેક તો મને એમ લાગે છે કે ધર્મિષ્ઠ મા બાપોને એવો વિચાર આવી જતો હશે મારા દીકરાને વધુ પડતા મેં સંસ્કાર આપી દીધા એ મેં ભૂલ કરી નાખીશ કોઈ હાથ પકડવા તૈયાર નથી અમદાવાદનો એક યુવાન વિહાર સેવા ગ્રુપનો નો બત્રીસ વર્ષની ઉંમર થઈ મને કે મારા સાહેબ એક મીટિંગ હતી ગયો બરોડામાં અને છોકરીવાળા બધા ભેગા થયા પછી હવે તો નખરા ચાલુ થયા છે બરાબર જરા બોલજો આ પચાસ વર્ષના ઉપરના આવી કોઈ મીટીંગ થઈ હતી ગયા અશોકભાઈ જોવાય નતા ગયા તમારા બાપે જે નક્કી કર્યું એને લઈને આવી ગયા તમે એની પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ એટલે જ બેઠા છો તમે જવાબદારીમાંથી નિવૃત્ત નથી થતા તમે તમારા સંતાનોને દુર્ગતિના માર્ગે રવાના કરવામાં પ્રવૃત્ત થાવ છો અનુભવ એને વધારે કે તમને વધારે એ જોઈ જોઈને શું જોઈશે એની ચામડી એનો કલર છોકરો મને કે કે અમે 10 15 મિનિટ બેઠા પછી બહાર આવી ગયા અમે પાછા અમદાવાદ આવ્યા પપ્પા મમ્મીએ ફોન કર્યો બીજા દિવસે બોલો કેમ લાગે છે તો માં બાપે કહી દીધું કે અમારી છોકરી ના પાડે છે કારણ પૂછ્યું છોકરી કે અમે 15 મિનિટ બેઠા 15 મિનિટની મીટિંગમાં છોકરાએ મને ટચ પણ ન કર્યો આવા છોકરા સાથે શું લગન કરવા રાજી થવાનું હોય કેટલો સંસ્કારી છોકરો છે જ્યાં સુધી મેરેજ ન થાય ત્યાં સુધી ટચ નથી કરતો અને એવા છોકરો નથી જોઈતો આ છોકરીની સ્થિતિ શું હોય મારી આત્મકથા કરવાની તમારી સામે ફરીથી તમારો સંસાર હવે અઘરો થતો જાય છે સંયમ બહુ સહેલું થતું જાય છે માબાપ સમજી ગયા છે કાળ એટલો ખતરનાક આવ્યો છે આપણા સંતાનોને હકીકતમાં જો બચાવી લેવા જેવા હોય અનાજ સિવાય કોઈ ઉદ્ધાર નથી સાચું બોલો તમારો દીકરો એસએસસી કર્યા પછી જ્યારે ટ્વેલ્થ અને કોલેજની લાઈન પકડવાનો હોય અમારા સમયની અંદર ખાલી ત્રણ લાઈન હતી સાયન્સ કોમર્સ અને આર્ટ્સ એક જણ પૂછવા આવ્યો તો એના દીકરાને લઈને મારા સાહેબ મારા દીકરાને કઈ લાઈન લેવડાવું મેં કઈ લાઈન એટલે સીધું આગળ પાછળની ભૂમિકા વગર સીધું કઈ લાઈન લેવડાવું મેં કઈ લાઈન એટલે મને કે કે સાયન્સ આર્ટ્સ કે કોમર્સ હું સમજી ગયો આ તો સંસારની વાત લઈને આવ્યો મેં કીધું એક ચોથી લાઈન છે અને છોકરો ઊભો થઈ ગયો મારા સાહેબ કઈ છે મને તો આ ત્રણમાં રસ જ નથી બોલો કઈ છે મેં કીધું આ છે પાછો બેહી ગયો દબાક દેતો કેટલા મા બાપે પોતાના દીકરાને દીકરીઓને કીધું કે 10th નું વેકેશન પૂરું થયા પછી 11th ની તૈયારી કરવા કરતાં એક મહિના માટે તને જ્યાં પસંદ હોય એ સાધુ એ સાધ્વીજીની પાસે જવાનું કીધું બહુ સરસ ટેસ્ટ એક નાનો છોકરો દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે તમારી એક જ વાત છે

છોકરીએ દીક્ષા લઈ લીધી આજે એમનો પણ પચાસ પંચાવન વર્ષ દીક્ષા પડી એમને પચાસ પંચાવન ચેલી ગુરુદેવને ને પચાસ પંચાવન ચેલા આ શું છે